સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સોસાયટી અને ખુલ્લા પ્લોટ ઝાડી ઝાખરા ઉગઈ છે તેને સાફ કરવાની જવાબદારી સેનિટેશન વિભાગને આપવામાં આવી છે તેથી આ મામલે સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા કેમગીરી બાગ બગીચાના વિભાગને સોંપવામાં આવે તેવી રજૂઆત મનપાક કમિશનને કરવામાં આવી છે સુરતના સુધરાઈ કામદાર મંડળ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જે મકાનો ખુલ્લા પ્લોટ અને બંગલાઓમાં આવેલા છે તેમાંથી વૃક્ષો કાપીને આપવામાં આવે છે આ ઉપરાંત જ ખુલ્લા પ્લોટમાં જાડીઝાખરા ઉગતી નીકળે છે તેને કટિંગ કરવાની કામગીરી બાગ બગીચા વિભાગ દ્વારા કરવામાં આવતી હતી આ ઉપરાંત આ ગાર્ડન વેસ્ટને લઈ જવાની કામગીરી પણ બાગ બગીચામાં વિભાગ દ્વારા કરવામાં આવતી હતી પણ હવે આ કામગીરી આરોગ્ય વિભાગના સેનિટેશન વિભાગને સોંપવામાં આવી છે તે અયોગ્ય છે આ ઉપરાંત એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે વોર્ડ ઓફિસમાં કામગીરીને સોંપવામાં આવી છે તો વોર્ડ ઓફિસ પાસે આ પ્રકારની લાયકાત ધરાવતા કામદારો નથી આ કામગીરી કરવા માટેની કોઈ સાધનો પણ નથી આ પ્રકારની કામગીરી કરવા માટેના સાધનોને માણસો બાગ બગીચા વિભાગ પાસે જ હોય છે તેથી આ કામગીરી બાગ બગીચા વિભાગ પાસે જ કરાવી જોઈએ